नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में हूँ सुधीर असोदरिया आपनों हार्दिक स्वागत करूँ छूँ। धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 2 भारतनो सांस्कृतिक वारसो परंपरा हस्त अने ललित कला। मित्रों, हस्तकला ए हाथ थी जे कई कला कारीगरी थाय छे, हाथ थी जे वस्तुनु निर्माण थाय छे એ હસ્તકલામાં આપણે મૂકીએ છીએ અને લલિત કલામાં 3 ડિપાર્ટમેન્ટ છે, 3 ભાગ પડે છે। એક છે સંગીત કલા, બીજી છે નાટ્ય કલા અને ત્રીજી છે નૃત્ય કલા। તો આ પ્રકરણની અંદર કેટલાક મહત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે। વેદ ડિજિટલ એજ્યુકેશન દ્વારા જે કંઈ ચર્ચાઓ પ્રશ્નોની અંદર આપણે કરીશું એ ખૂબ જ મહત્વના પ્રશ્નો છે, બોર્ડને અનુરૂપ પ્રશ્ન હોય છે અને મોટાભાગના પ્રશ્નો બોર્ડમાં પૂછાવા લાયક હોય અને બાળકોના સારા ગુણ આવે એવા આપણે પ્રયત્ન કરીએ છીએ। તમે મિત્રો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને તમે શેર કરજો। ઓકે દોસ્તો, શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી। ખૂબ સરસ મજાના પ્રશ્નો છે આની અંદર। સૌથી પહેલા બોર્ડની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી 2-3 વર્ષથી માળખામાં ચેન્જ થયું છે અને આવા પ્રશ્નો આપણને પૂછાય છે જે પારિભાષિક શબ્દો સ્વરૂપે પૂછાય છે। કયા કયા શબ્દો આવે? તો કે જૈવિક વારસો, ભૌતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એટલે શું? લખવાની હોય એની વ્યાખ્યાઓ જ, પરંતુ આપણને પારિભાષિક શબ્દના અર્થ માંગે ત્યારે આપણે આની વ્યાખ્યાઓ કઈ રીતે લખવી જોઈએ એની આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ। સૌથી પહેલાં જોઈએ જૈવિક વારસો કોને કહેવાય। તો મિત્રો, જૈવિક વારસાનો મતલબ બહુ સ્પષ્ટ છે, યાદ રહી જાય તેવો છે કે ભાઈ બાળકના જન્મથી માતા પિતા તરફથી જે કાંઈ શારીરિક અને માનસિક લક્ષણો મળે એને જૈવિક વારસામાં સમાવિષ્ટ કરવામાં આવે છે। ફરીથી એકવાર જરાક જોઈએ, જન્મથી માતા પિતા તરફથી બાળકને શારીરિક લક્ષણો અને માનસિક લક્ષણો જે મળે, અમુક બાળકમાં વારસાગત શારીરિક લક્ષણો હોય, તમને ખબર છે કેટલાક રોગ છે ને એ પણ શારીરિક છે, મતલબ કે પરંપરાગત, માની લો કે કોઈને કોઢ હોય તો એના દાદાને કોઢ હોય તો પિતાજીમાં આવવાની સંભાવના રહેતી હોય, પિતાજીમાં હોય તો એના પુત્રને આવવાની સંભાવના રહેતી હોય, તો એના શારીરિક લક્ષણો છે અને માનસિક લક્ષણો નથી કહેતા ભાઈ। માતાના લક્ષણ અને પિતાના માનસિક લક્ષણો છે એ બાળકમાં મનને અંતર્ગત છે, વારસાગત આવતા હોય છે। તો આનો સ્પષ્ટ મતલબ એવો થાય કે જન્મથી માતા પિતા તરફથી જે કંઈ શારીરિક કે માનસિક લક્ષણો પ્રાપ્ત થાય છે એને આપણે જૈવિક વારસો કહેવામાં આવે છે। દોસ્તો આગળ વધીએ તો બીજો મહત્વનો પ્રશ્ન પારિભાષિક શબ્દનો છે ભૌતિક વારસો। હવે ભૌતિક એટલે તમને ખ્યાલ છે કે સુખ સમૃદ્ધિની ચીજવસ્તુ, એ બધી જ ચીજવસ્તુ એક સાયકલથી માંડીને મોટી ફોર વ્હીલ સુધી, ઘરથી માંડીને જમીન સુધી, આ તમામ બાબતો સુખ સુવિધામાં આવશે જેને ભૌતિક બાબતો કહીશું। તો ભૌતિક વારસામાં કોનો સમાવેશ થાય જુઓ જરાક, કે ઘરબાર એટલે કે મકાન હોય તે, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત। મિત્રો, જમીન, જાગીર, ઘરબાર, કોઈ પણ પ્રકારની સ્થાવર કે જંગમ મિલકત હોય એ બધી જ મિલકત ભૌતિક ચીજવસ્તુ, સુખ સુવિધાની ચીજવસ્તુનો સમાવેશ ભૌતિક વારસામાં કરવામાં આવે છે, જે પણ બાળકને વારસાગત સ્વરૂપે આપવામાં આવતો હોય છે। નેક્સ્ટ ત્રીજી બાબત જોઈએ તો સાંસ્કૃતિક વારસો કોને કહેશું? પહેલા પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, છતાં પણ એની વ્યાખ્યા બીજા ચેપ્ટરને અંતર્ગત આપણે આપીએ તો સાંસ્કૃતિક વારસો એટલે શું એવું પૂછાય, બે ગુણમાં પૂછાય અથવા એક ગુણમાં પારિભાષિક શબ્દ સ્વરૂપે પૂછાય, તો આપણે લખી શકીએ કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું અથવા સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય। ટૂંકમાં કહેવું હોય તો એવું કહેવાય કે માનવ નિર્મિત વારસો એટલે સાંસ્કૃતિક વારસો। ફરીથી એકવાર, માનવીએ પોતાની બુદ્ધિ, કલા કૌશલ્ય દ્વારા, આવડત દ્વારા, કુનેહ દ્વારા જે કાંઈ સર્જન કર્યું અથવા જે કાંઈ પ્રાપ્ત કર્યું, મેળવ્યું, એને આપણે સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે। તો દોસ્તો આ ત્રણેય પારિભાષિક શબ્દો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે। આની અંદર આપણે એક બીજો મહત્ત્વનો પ્રશ્ન પણ જોવાનો છે જે ખાસ મહત્ત્વનો છે, ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના નામ જણાવો, નામ આપો।
अनेक प्रकारनी हस्तकलाओ भारतनी अंदर अति प्राचीन समयथी थती हती मित्रों, अनेक प्रकारनी हस्तकला अने एना आधारे भारत ने भव्य वारसो प्राप्त थयो छे। सौथी पहली महत्वनी बात करिए तो माटीकाम कला, जे तमे जाणो छो के कुंभार द्वारा विविध प्रकारना माटीना वासणो अने माटीना संसाधनो जे तैयार करवामां आवता ए हाथथी करवामां आवता, आ एक साधन हतुं चाकड़ो, तमने ख्याल छे। ओके, तो माटीकाम कला ए आपणे महत्वनी कला कारीगरी अने हस्तकलानुं उत्कृष्ट नाम गणी शकाय। आ सिवाय तमे जाणो छो, चित्रमां पण तमे जोई शको छो कि भाई एक सुंदर मजानुं वणाटकाम चाले छे, जे वणाटकाम आजे पण आ रीतनुं वणाटकाम थई रह्युं छे ए पण आपणो हस्तकलानो उत्कृष्ट नमूनो गणी शकાય। હજી આગળ જોઈએ તો ખાસ મહત્વની વાત ધાતુકામ કલા છે, એટલે કે ધાતુ કલા છે, ધાતુમાંથી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું નિર્માણ કરવું એને ધાતુકામ તરીકે ઓળખવામાં આવે છે। અલગ અલગ ધાતુઓ છે એ આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ। નેક્સ્ટ તમે જુઓ ભરતગૂંથણના ઉત્કૃષ્ટ નમૂનાઓ, ગુજરાતની ગુજરાતણો છે જેમ ગરબામાં માહિર છે એમ ભરતગૂંથણ ક્ષેત્રે પ્રાચીન સમયથી હસ્ત અને હસ્ત ઉદ્યોગ તરીકે અથવા તો ગૃહ ઉદ્યોગ તરીકે એ ખૂબ જ પ્રખ્યાત બનેલું આપણું ગુજરાતનું આ ભરતગૂંથણ છે એ દુનિયાની અંદર ખૂબ જ ખ્યાતનામ થયેલું છે દોસ્તો। આ સિવાય આપણે જોઈએ તો ચામડામાંથી અનેક ચીજવસ્તુનું નિર્માણ થતું જે તમને ખબર છે એને આપણે ચર્મ ઉદ્યોગમાં સમાવિષ્ટ કરીશું। આ સિવાય મોતીકામ કલાના ઉત્કૃષ્ટ નમૂના તમે ચિત્રમાં જોઈ શકો છો। આ સિવાય તમે તમારા ઘરે પણ મોતીકામ કલાના ઉત્કૃષ્ટ નમૂના જોઈ શકતા હશો, એ પણ હસ્તકલાના ઉત્કૃષ્ટ નમૂના છે। હજી તમે જુઓ ચરી ઉદ્યોગ, એના માટે સુરતને યાદ કરવું પડે દોસ્તો। સુરતના કારીગરો પ્રાચીન સમયથી આજ દિવસ સુધી ચરી ઉદ્યોગના, જરી કામના બે નમૂન કાર્ય કરી આપતા હતા। આ સિવાય અકીક કામ છે, અકીકના અકીક એટલે એક પ્રકારનો પથ્થર થાય અને પથ્થરમાંથી એમાં પહેલ પાડીને વિવિધ પ્રકારના રત્નો જડવામાં આવે એ અકીક કામ છે। આ સિવાય તમે જોશો તો કાષ્ટ કહેતા લાકડું, કાષ્ટ એટલે શું થાય લાકડું, લાકડાની બહુ જ બારીકાઈથી કોતરણી કરેલી અનેક પ્રકારની ચીજવસ્તુ નિર્માણ થતી એ છે કાષ્ટકલા। તો મિત્રો આ બધા જ મહત્ત્વની બાબતો છે એ હસ્તકલાની અંદર આપણે મૂકીએ છીએ। અને આ સિવાય આટલી જ નહીં, 64 જેટલી કલાઓ છે ભારતની અંદર મિત્રો, અને 64 કલાઓમાં જેમાં હસ્તકલા, લલિત કલા, હુન્નર કલા, કલા કારીગરી અનેક પ્રકારની કલાઓનો પરિચય આપણે અગાઉના મતલબ કે આગળના પ્રશ્નોમાં આપણે અભ્યાસ કરીશું। જય હિન્દ, જય ભારત।